નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોમાં તમને કચ્છના જોવાલાયક સ્થળો વિશે જાણવા મળશે જે ગુજરાતમાં સ્થિત પ્રવાસીઓમાં ખૂબ જ સારું પર્યટન સ્થળ બની ગયું છે જે ખાસ કરીને સફેદ રણ અને રણ ઉત્સવ માટે પ્રખ્યાત છે ચાલો જાણીએ કચ્છના જોવાલાયક સ્થળો વિશે નંબર એક કચ્છનું રણ ગુજરાતમાં આવેલું આ સફેદ રણનું સુંદર સ્થળ કચ્છના રણ તરીકે ઓળખાય છે આ સ્થળનું મુખ્ય આકર્ષણ સફેદ રણ અને રણ ઉત્સવ છે જે દેશના વિવિધ પ્રદેશોમાં ખૂબ પ્રખ્યાત છે તમે તમારા દેશના અલગ અલગ રણમાં પીળા રંગની રેતી જોઈ હશે પરંતુ આ રણમાં તમને સફેદ રંગની રેતી જોવા મળશે જે આ સ્થળને દેશના અન્ય રણથી અલગ બનાવે છે દર વર્ષે ગુજરાતમાં આ સ્થળે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશના વિવિધ પ્રદેશોમાંથી લાખો લોકો ભાગ લે છે નંબર બે ધોળાવીરા મહાનગર ધોળાવીરા મહાનગર ગુજરાતના કચ્છના રણના ખદીર બેટનો ટાપુ પર આવેલું છે 120 એકર વિસ્તારમાં ફેલાયેલું આ મહાનગર હડપ્પા સંસ્કૃતિનું છે જે ભારતના 5 સૌથી પુરાતત્વીય સ્થળોમાંનું એક છે ગુજરાતમાં સ્થિત આ હડપ્પીય મહાનગર પણ લગભગ 5000 વર્ષનું હોવાનું માનવામાં આવે છે નંબર 3 પ્રાગમહેલ ગુજરાતના ભુજ શહેરમાં સ્થિત પ્રાગમહેલનું નિર્માણ ઇટાલિયન ગોથિક શૈલીમાં રાજા રાવ પ્રાગમહેલજી બે દ્વારા 1865માં કરવામાં આવ્યું હતું આ મહેલનું નામ રાજા રાવ પ્રાગમહેલજી બેના નામ પર રાખવામાં આવ્યું હતું આ મહેલના સ્થાપત્ય અને સુંદરતાને કારણે આ મહેલમાં ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે તમે કચ્છના રણ ઉત્સવમાં હાજરી આપ્યા બાદ આ મહેલની મુલાકાત પણ લઈ શકો છો નંબર 4 કચ્છ મ્યુઝિયમ ગુજરાતમાં સ્થિત આ મ્યુઝિયમનું નામ ભારતના સૌથી જૂના સંગ્રહાલયોમાંની યાદીમાં સામેલ છે આ મ્યુઝિયમમાં જોવા મળેલા ચિત્રો કોતરણી અને જૂના સંગીતના સાધનો ખૂબ જ અદ્ભુત છે આ મ્યુઝિયમ બુધવારે બંધ રહે છે બુધવાર સિવાય મ્યુઝિયમના ખુલવાનો અને બંધ થવાનો સમય આખા દિવસમાં સવારે 10 વાગ્યાથી સાંજના 5:30 સુધીનો છે નંબર 5 માંડવી બીચ માંડવી નગરથી થોડે દૂર આવેલ માંડવી બીચ એ ગુજરાતનો સૌથી પ્રખ્યાત બીચ છે જે તેના શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે જો તમે તમારા કચ્છ પ્રવાસના પ્લાનમાં થોડો શાંત સમય પસાર કરવા માગતા હો તો તમે માંડવી બીચ પર જઈ શકો છો માંડવી બીચ પછી તમે વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત લઈ શકો છો જે આ બીચથી થોડે દૂર માંડવી શહેરમાં આવેલું છે નંબર 6 નારાયણ સરોવર દોસ્તો નારાયણ સરોવર વિષ્ણુ સરોવર તરીકે પણ ઓળખાય છે તે ભારતના 5 સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર સરોવરમાંનું એક છે આ તળાવમાં થોડે દૂર જવા માટે રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યાંથી આ તળાવનો નજારો ભૂલી શકાય તેમ નથી દોસ્તો આ તળાવના કિનારે નારાયણ મંદિર પણ આવેલું છે જ્યાં જઈને તમે ભગવાન વિષ્ણુના દર્શન કરી શકો છો આ તળાવથી થોડે દૂર આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે જઈને તમે ભોલેનાથના દર્શન કરી શકો છો નંબર 7 જંગલી ગધેડાનું અભયારણ્ય દોસ્તો 4953 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્યની સ્થાપના ઈસવીસન 1986માં જંગલી ગધેડા માટે કરવામાં આવી હતી જેને ગુડખાર તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ હાલમાં આ અભયારણ્યમાં ચિંકારા અને નીલગાય પણ જોઈ શકાય છે 4953 ચોરસ કિમી વિસ્તાર ધરાવતું આ અભયારણ્ય ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે અહીં તમને ઘુડખાર એટલે કે જંગલી ગધેડા મોટી સંખ્યામાં જોવા મળશે નંબર 8 શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા તેનો જન્મ ગુજરાતમાં માંડવી શહેરમાં થયો હતો શ્યામજી કૃષ્ણ વર્માના સન્માનમાં આ મ્યુઝિયમની સ્થાપના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી કચ્છ ગયા પછી તમે આ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો અહીં તમને ઘણું બધું જોવા જાણવા અને શીખવા મળશે નંબર 9 વિજય વિલાસ પેલેસ દોસ્તો વિજય વિલાસ પેલેસ એ એક પ્રકારનો રજવાડી મહેલ છે જે ગુજરાતના માંડવી શહેરમાં આવેલો છે અને આ મહેલ 1929 AD રાજા વિજયરાજ દ્વારા બનાવવામાં આવ્યો હતો આ મહેલના સ્તંભો પર રંગીન કાચ અને ગુંબજ અને કોતરણી પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે નંબર 10 શ્રી ભદ્રેશ્વર જૈન મંદિર ગુજરાતનું શ્રી ભદ્રેશ્વર જૈન મંદિર એ ભારતના સૌથી પ્રસિદ્ધ અને સૌથી જૂના જૈન મંદિરોમાંનું એક છે જેની સ્થાપત્ય અને કોતરણી પ્રશંસનીય છે આ મંદિરમાં આરસના પથ્થરથી બનેલું મુખ્ય મંદિર પણ છે અને શ્રી ભદ્રેશ્વર મંદિરના પરિસરમાં તમને ઘણા મંદિરો જોવા મળશે પરંતુ આ મંદિરોમાંથી તમને કેટલાક એવા મંદિરો પણ જોવા મળશે જેના પર નાના મંદિરો બનાવવામાં આવ્યા છે જો તમને કચ્છના ફરવાલાયક સ્થળો વિશે આપેલી માહિતીમાંથી થોડો પણ ફાયદો થયો હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારા વિડીયોને લાઇક કરો દોસ્તો સાથે શેર કરો અને અમને YouTube તથા Facebook પર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ